बनासकांठा जिला में एक तरफ वरसाद खेंचाता बिनपियत विस्तार में खेती पाक मुरझाई रहा है तो बीजी तरफ पाक में ईयड़ों सहित जीवजंतुओं उपद्रव वधी जता खेडूतों की स्थिति पड़ता पर पाटू जेवी थवा पामी है। ज्यां जिला में वर्तमान समय मकाई पाक में ईयड़ों उपद्रव वधता उत्पादन पर व्यापक असर थवानी भीति सेवाई रही है। बनासकांठा जिल्लामां खेडूतो द्वारा कुल 6,07,212 हेक्टर जमीनमां विविध खेतीना पाकोनुं वावेतर करवामां आव्युं छे। जो કે વરસાદ ખેંચાતા બિનપિયત 70,000 હેક્ટરમાં ઉભેલો પાક મુરઝાઈ રહ્યો છે। આવી સ્થિતિ વચ્ચે ખેતીના પાકોમાં ઈયળો સહિત જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધી જતા ખેડૂતોની સ્થિતિ પડતા ઉપર પાટું જેવી થઈ રહી છે। જ્યાં પાલમપુર, દાંતા, વડગામ અને અમીરગઢ પંથકમાં મકાઈના પાકમાં વર્તમાન સમયે ઈયળોનો ઉપદ્રવ ખૂબ જ વધી જવા પામ્યો છે। આ અંગે પાલમપુરના વાસણ, ધાણધા પંથકમાં ખેડૂતોએ મોટા પાય મકાઈનું વાવેતર કર્યું છે, જેમાં ઈયળો પડતા પાંદડા તેમજ ડુંડા ખાઈ જતી હોવાથી મોટું નુકસાન થઈ રહ્યું છે, જેની ઉત્પાદન ઉપર અસર થવાની ભીતિ છે। પાલનપુર ઉપરાંત વડગામ, દાંતા, અમીરગઢ સહિતના વિસ્તારોમાં મકાઈના પાકમાં મોટી માત્રામાં ઈયળોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। પાલનપુર તાલુકાનું વાસણ ધાણધા ગામ, અહીંયા લગભગને 15 જેટલા ખેડૂતોએ પોતાના ખેતરની અંદર મકાઈ, મગફળી, ગુવાર જેવા વાવેતર પાકોનું વાવેતર કર્યું છે, પણ વરસાદ નથી। બીજી તરફ આ વાવેતરની અંદર ઈયળોનો ઉપદ્રવ ખૂબ જ થયો છે। ઈયળો મકાઈના ડુંડા ખાઈ જાય છે, વત્તા પાંદડા, અને એનાથી કોઈ ઉત્પાદન ઉપર ખૂબ જ અસર થવાની શક્યતા છે। ત્યારે અમારે સરકાર પાસે એક જ, ખેતીવાડી વિભાગ પાસે એક જ આશા છે કે અહીંયા આવી અને સર્વે કરે અને સમગ્ર વિસ્તારની અંદર વરસાદની અછત છે અને તો અછતગ્રસ્ત જાહેર કરે એવી અમારી ખેડૂતોની માંગ છે। અહીંયા અંદાજિત 15 હેક્ટર જમીનની અંદર ઈયળો પડી છે, એમાં અંદાજે લગભગને 5-6 લાખનું નુકસાન અત્યારની સ્થિતિમાં ગણી શકાય। હા, સમગ્ર જિલ્લાભરમાં એમાં ખાસ કરીને આપણા બનાસકાંઠામાં વરસાદ નહિવત થવાથી ખેડૂતો તો ત્રાહિમામ હતા જ, કુદરત આપણા ઉપર ઉઠી છે, બિલકુલ વરસાદ ન હોય એટલે ઘણો પાક મુરઝાઈ રહ્યો છે, અને એવા સમયે જે ફુવારેથી જે કોઈ ખેડૂતો અત્યારે થોડું ઘણું લીલુંછમ રાખી રહ્યા છે તો એવાના પાછા ફરીથી કુદરતે બીજો હુમલો કર્યો છે। એટલી બધી ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે મગફળીમાં, મકાઈમાં, કપાસમાં, તો આ પાકને ઈયળો અત્યારે કોરી ખાઈ રહી છે, એટલે ખેડૂત તો બિચારો શું કરે અત્યારે એવી પોઝિશન છે। એક બાજુ વરસાદ વગર હેરાન થઈ રહ્યા છે ને, સામે બીજી બાજુ આવા ઉપદ્રવના કારણે પોતાનો પાક બિલકુલ ખરાબ થઈ રહ્યો છે, તો ખેડૂતો કુદરત સામે મીટ મોડીને બેઠો છે અને થાય એટલો ઉપચાર કરી રહ્યો છે, પણ આવા કપરા સમયમાં ખૂબ મુશ્કેલી ભોગવી રહ્યો છે ખેડૂત। અમારા ચોમાસાના વાવેતરમાં તો એક બાજુ વરસાદ ખેંચાણો છે, મુગા ભાવના બિયારણ લાગે, બાજરી છે, પછી કપાસ છે, પછી મકાઈ છે, જુવાર છે, એ લોકો અમે ઘણું વાવ્યું, પાણીને સંકટ હોવાથી ઈયળો પડી, કારણ કે દવા લાવી સંટાઈ પે તેનો પણ કોઈ ફાયદો થતો નથી। એક બાજુ ખેડૂત ખેતી ખાતર આ અને મેઘવારી એક બધી વધી ગઈ છે, ખેડૂત ઉપર આફત છે, તો સરકારને ખરેખર પેકેટ જાહેર કરવું જોઈએ, દુષ્કાળ જાહેર કરવો જોઈએ। એક બાજુ પાણીના તળુંડા છે, અત્યારે અમે 40-45 ફુવારો ઉપડતા, અત્યારે 10-10 ફુવારો ઉપડાય, અમારે એક બાજુ બિલ, લાઇટ બિલ ભરવા કે શું કરવું એ વિચાર છે, એટલે ખેડૂત ઉપર બહુ આફત છે। ખરેખર સરકારને ખેડૂતનું લાપરવાહી સમજવું જોઈએ અને તેનું પણ ગુજરાન ચાલે એવું પરિસ્થિતિમાં આપને પણ સમજવું જોઈએ સરકારશ્રી। જિલ્લામાં 13,761 હેક્ટર જમીનમાં મકાઈનું વાવેતર થયું છે, જેમાં અમીરગઢ તાલુકામાં 3,054, દાંતામાં 9,741, પાલનપુરમાં 82 અને વડગામ તાલુકામાં 884 હેક્ટર જમીનમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે।